નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સરસ. ધોરણ 3 ગુજરાતી, જેનું નામ છે કલશો. ગુજરાતી સ્વાદી પોથી, જે ભાવિકની સ્વાદી પોથી છે, આપણે પૂરી રહ્યા છીએ. બરાબર, પાઠ્યપુસ્તકમાં ચેપ્ટર 1 સમજી ગયા, તો હવે સ્વાદી પોથીમાં પણ ચેપ્ટર 1 છે, આપણે પૂર્ણ થવા આવ્યું છે. તો ચાલો નેક્સ્ટ પ્રશ્ન, જ્યાંથી આપણે બાકી છે ત્યાંથી આજે શરૂ કરીશું. બરાબર, જ્યાંથી બાકી છે ત્યાંથી આપણે શરૂ કરીએ. તો જો પ્રશ્ન નંબર 6 છે, પ્રશ્ન નંબર 6 એનો પહેલો અને બીજો પ્રશ્ન છે આપણે કરી ગયા છીએ. તો આજે હવે પ્રશ્ન 6 નો ત્રીજો, જે આપણે કરશું. શું હલકું અને શું ભાર, આમાં વાક્યો આપ્યા છે, એમાં હલકું હોય એ હલકામાં નીચે લખવાનું અને ભારે હોય ભારેની નીચે લખવાનું છે. તો ચાલો આપણે વાક્ય વાંચીએ. સૂચિ વાક્ય: સુગ્રીનો માળો કે ઝાડની ડાળ, બંને માંથી હલકું કયું છે? સુગ્રીનો માળો, કાંઈ લખશું સુગ્રીનો માળો, અહીંયા આવશે ઝાડની ડાળી. ઝાડની ડાળી પારે છે. બરાબર, મેં તમને કીધેલું કે આ જે વસ્તુઓ છે એ તમારે ઉપાડીને ટ્રાય કરવાની છે. કયું હલકું છે એટલે કે વજન વગરનું છે, અને કયું ભારે છે એટલે વજનવાળું છે. બરાબર, તો સુગ્રીનો માળો હોય તો સૌ તરણા હોય એનો તણખાનો બનેલો હોય છે. બરાબર, અને આ તો ડાળી છે એ ભારે હોય છે. પછી લાકડાનું ટેબલ કે પ્લાસ્ટિકની ખુરશી, તો કે હલકું શું છે? તો પ્લાસ્ટિકની ખુરશી, પ્લાસ્ટિકની ખુરશી, તો ભારે લાકડાનું ટેબલ, લાકડાનું ટેબલ. બરાબર, ત્યાર પછી ગુજરાતીની ચોપડી કે ગણિતની ચોપડી, તો તમને ખબર હશે ગુજરાતીની ચોપડી તો સાવ પતલી હોય અને ગણિતની ચોપડી તો એકદમ મોટી બધી હોય. બરાબર, તો હલકું છે ગુજરાતીની ચોપડી, ગુજરાતીની ચોપડી, તો ભારે ગણિતની ચોપડી. ત્યાર પછી પેન્સિલ કે રબર, તો હલકું શું થશે? પેન્સિલ, શું થશે? પેન્સિલ, પેન્સિલ, અને ભારે રબર. લખોટી કે પ્લાસ્ટિકનો દડો, હવે લખોટી ભારે કે પ્લાસ્ટિકનો દડો ભારે, ચલો જોઈએ કોણ કહેશે. લખોટી ભારે કે પ્લાસ્ટિકનો દડો, શું આવશે? ચલો કોણ કહેશે કે લખોટી ભારે કે પ્લાસ્ટિકનો દડો. શું આવશે? પ્લાસ્ટિકનો દડો, ને લખોટી છે ભારે. બરાબર, આ રીતે લખવાનું છે. ત્યાર પછી ઉદાહરણ મુજબ ઉલટાવેલ શબ્દો સાચી રીતે લખો. ઉદાહરણ આપ્યું છે, ન ખીસો, સો ખી ન, તો એ રીતે આ બધા જ શબ્દો છે આપણે લખવાના છે. બરાબર, સુધારીને. તો જો પેલું છે ઈ પચો, તો ચોપડી, તો તમારે લખવાનું છે પેલા ચો પછી પ અને પછી ટી. ત્યાર પછી નસ, બીજો નજી, તો જીન, તો અહીંયા તમારે લખવાનું છે જીન. ન સ લે, તો કે લે સ ન. યુડી ફ, તો ફળી યુ, ફળી યુ. ન હે બ કુટી, ટીકુ બહેન, શું લખવાનું? ટીકુ બહેન.
કલમ પ તો શું આવશે પલંગ પ લંગ પછી ના આ તો કે આ ના ડા વાચ અજ વાળા અજ વાળા તો આ રીતે શબ્દો છે ઉલટા છે આપણે એને સીધા લખવાના છે બરાબર ત્યાર પછી પાંચમો પક્ષી અને પ્રાણીના રહેઠાણ લખો શું કીધું છે પક્ષી અને પ્રાણીનું રહેઠાણ આપણે લખવાનું છે બરાબર તો પહેલું છે માણસ માણસ ક્યારે તો કે માણસ ક્યાં તમે કેમ આવો છો માણસમાં આવો છો ને તો તમે ક્યાં રહો છો તમે માણસમાં આવો છો તો ક્યાં રહો છો માણસ તો માણસ ક્યારે ઘરમાં ઘરમાં પછી ઘેટા બકરા ક્યારે કે વાડામાં વાડામાં પક્ષીઓ ક્યારે તો પક્ષીઓ વાડામાં વાડામાં ગાય ભેંસ ક્યારે છે તો કે ગાય ભેંસ ગમાણમાં ગમાણમાં વંદો વંદો ક્યારે ગટર કે તિરાડમાં શું આવશે ગટર કે તિરાડ પછી સાપ અને ઉંદર ક્યારે તો કે સાપ અને ઉંદર દરમાં સાપ છે એ રાફડામાં રે ક્યારે રાફડામાં સાપ છે એ રાફડામાં અને ઉંદર છે એ દરમાં બરાબર આ રીતે લખવાનું છે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો સમાનાર્થી એટલે કે જેનો અર્થ સમાન થતો હોય શબ્દ અલગ અલગ છે પણ એનો અર્થ એક જ નીકળતો હોય જેમ કે તિરાડ તો આપણે ચીરો શું કહીએ ચીરો અથવા તો ફાંટ બીજું સલાડ તો શિખામણ શું કહેવાય શિખામણ અથવા તો શીખ ત્યાર પછી દોસ્ત તો મિત્ર મિત્ર ભાઈબંધ બરાબર ફળિયું તો શેરી અથવા મહોલ્લો શેરી અથવા તો મહોલ્લો પછી સોળ તો પાસુ બાજુ શું કહેવાય પાસુ અથવા તો બાજુ આગ તો આગ તો એનો સમાનાર્થી શું થાય તાપ અગ્નિ બરાબર ત્યાર પછી નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો એટલે કે વિરુદ્ધ અર્થ દર્શાવે છે જો સમાનાર્થી એટલે કે ચીરો ને તિરાડ બે એક જ છે ખાલી શબ્દો અલગ અલગ છે બરાબર એ રીતે વિરુદ્ધાર્થીમાં અર્થ જ અલગ અલગ થાય છે અર્થ વિરુદ્ધ નીકળે છે મિત્ર તો દુશ્મન દુશ્મન ઠંડી તો ગરમી નાના તો મોટા આકાશ તો ધરતી ઓછી તો વધારે અને નીચે તો ઉપર આ રીતે વિરુદ્ધાર્થી લખવાના છે ત્યાર પછી પ્રશ્ન નંબર 9
નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. આજે શબ્દો છે ખોટા લખ્યા છે, એમાં દીર્ઘાળું રસ્વાય, દીર્ઘાળું રસ્વાળું, રસ્વય દીર્ઘય એ ખોટું છે, આપણે સુધારીને લખવાનું છે. સુઘરિત, સુઘરીમાં સ છે દીર્ઘાળું આપ્યું છે ને ર છે રસ્વય આપી છે, તો આપણે સ છે શું આવશે દીર્ઘાવાળું રસ્વાળું આવશે ઘનો ઘ, અને ર છે એ દીર્ઘય આવશે. પૂંછડી, તો એમાં પૂજો રસવાળું આપ્યો અને નીચે રસવાય આપી છે, તો બંને ખોટું છે, તો છડી આવી રીતે સાચું લખાય. મિનારો, તો મિનારામાં મ જો દીર્ઘ આપ્યો છે તો એ રસવાય આપશે મિનારો. ઉનાળો, તો ઉનાળામાં ઊ છે એ મોટો છે, તો આવશે નાનો ઉનાળો. શિયાળો, જો એમાં સ છે એ દીર્ઘ આપ્યો છે ને હવે કેવો, અને અહીંયા યાળ આપ્યો આ બરાબર, યા આવે ને આપ્યો છે આ, તો કે સી યાળો. સોખી, સોખીમાં સ ખોટો આપ્યો છે, કયું સો આવે શરણાઈનો સો, પછી ખજો રસવાય છે આવે દીર્ઘ ખી ન બરાબર, આ રીતે સાચું લખવાનું છે. હવે ત્યાર પછી કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની કીધી છે. છોટા ભીમને સોટી પોથી, બધું જ વાંચે ખૂબ, શું આવશે છોટા ભીમને સોટી પોથી બધું જ વાંચે ખૂબ, બધું જ વાંચે ખૂબ, બધી જ વાર્તા દાદી માફક બોલે આપે બધી, આવશે અહીંયા બધી જ વાર્તા દાદી માફક બોલે આબે ખૂબ બરાબર. આપણે આ કાવ્ય સમજી ગયા હતા કે છોટા ભીમને સોટી પોથી બધું જ વાંચે ખૂબ, બધી જ વાર્તા દાદી માફક બોલે આ ખૂબ, કે દાદીને બધી વાર્તા છે ફટાફટ સંભળાવે છે. ચીકુ બહેનનું લેસન કરતો વાર્તા માનો જી, ચીકુ બહેનનું લેસન કરતો બહેન તો વાંચવાના સુખી, આવશે ટીકુ બહેન તો વાંચવાના સુખી. તો આ રીતે તમારે કાવ્ય પંક્તિ બાકી કરવાની હતી, જે અહીં પૂર્તિ કરવાની છે બરાબર. તમે બાકી કરજો આખી, અને પછી જે આપી છે એ તમે જાતે લખવાનો પ્રયત્ન કરજો. તો આજે આપણું અહીંયા ચેપ્ટર 1 છે એ પૂર્ણ થાય છે. ગુજરાતી બાળવાર્તાની ચોપડીઓ મેળવી વાંચો, તમે એક નવી વાર્તા બનાવીને વર્ગમાં કહો, પ્રવૃત્તિ છે બરાબર. તમારી વાર્તા એક ઘરે કહેવાની નવી બરાબર. તો આ રીતે તમારે તમારી સાથે પોથીમાં ચેપ્ટર 1 છે એ પૂર્ણ કરી લેવાનું છે. નેક્સ્ટ આપણે ચેપ્ટર 2 છે જોશું બરાબર. તો આજે આટલું રાખીએ. તો તમારે પહેલેથી છેલ્લે સુધી બધા જ પ્રશ્નો છે એ બે બરાબર, પછી 3 4 5 6 6 નો 1 2 3 પછી 4 અને 5 પછી 7મો 8મો 9મો ને 10મો, તો 1 થી 10 પ્રશ્નો છે તમારી સ્વાતે પોથીમાં પૂર્ણ હોવા જોઈએ. ચેપ્ટર 1 પૂરેપૂરું કરી લેવાનું છે બરાબર.